બે હજાર ચૌદ એ ભારતીય જનતા પાર્ટી માટે ક્યારે પડકાર હતો કારણ કે ગુજરાતની પ્રજા જાણતી હતી કે આપણા ગુજરાતના પનોતા પુત્ર તત્કાલીન મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં કેટલીક ક્ષમતા છે એમની પાસે જે કાર્યશૈલી છે એક વિઝન છે દીર્ઘ દ્રષ્ટિ છે એનો અનુભવ ગુજરાતની જનતાને થઈ ગયો પણ દેશને થયો એટલે દેશમાં એવું લાગતું હતું કે બીજા લોકોને કે આ બસો બોતેર નો જાદુ આંકડો પાર થશે કે ન થાય કેમ કે ઘણા કેટલા વર્ષો પછી પાંત્રીસ વર્ષ પછી આપણે જે પરિણામ જોયું એ પછી વાત કરું પરિણામ પણ આપણા સવાલનો જવાબ આપો તો એ પરિણામ બસો ને બ્યાસી સુધી પહોંચી ગયું એટલે કે જેને ગુજરાતની જનતાએ સ્વીકાર્યા પણ એ જે સ્વીકાર્યા એને પ્રજાએ ખૂબ ભરી ભરીને મતો આપ્યા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને પરિણામે પાંત્રીસ વર્ષમાં એક જ પાર્ટીની ભાજપે ક્યારેય જિદે ન મેળવી હોય એટલી બધી સીટો બસો ને બ્યાસી સીટો સંપૂર્ણ સાથે ભાજપની અને એનડીએ ની સાથી પક્ષોની સરકાર બની ગુજરાત છોડ્યું પછી ગુજરાત કમજોર કમજોર પડ્યું નથી પડ્યું પણ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ છે એમની ખોટ તો રહેવાની પણ દેશને ગુજરાતમાં તો સરકાર બની હજુ પણ બનશે ગુજરાતમાં સરકાર આવનારા પચીસ વર્ષ સુધી પણ દેશને એક એવું નેતૃત્વ મળ્યું કે જે દેશે ક્યારેય કલ્પના નહોતી કરી શ્રદ્ધેય અટલજી જેવું નેતૃત્વ આ દેશને મુરબ્બી નરેન્દ્રબીના માધ્યમથી મળ્યું કે આજે વિશ્વ એના વખાણ કરે છે વિશ્વમાં કોઈ એમ કહેવાય કે વિશ્વને માન્ય કોઈ નેતા હોય વિશ્વમાં સૌથી લોકપ્રિય કોઈ નેતા કોઈ પણ દેશમાં તો આપણા દેશના વડાપ્રધાન મુરબબી નરેન્દ્રભાઈ મોદી જે સાથી ઘટકો છે એને માન્ય નથી ખાસ શિવસેના પ્રહાર કરે છે બીજા લોકો પ્રહાર કરે છે ભાજપમાંથી પણ અંદરની સુર ક્યાંક ને ક્યાંક બે હજાર ઓગણીસની અંદર બુલંદ થઈ રહ્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ મને લાગે છે કે આ જે છે ને સાથી પક્ષોનું એમની પોતાના કેટલાક રિઝર્વેશન હોય છે કેમ કે રિજિયોનલ પાર્ટીસ છે અને રિજિયોનલ પાર્ટીસના કારણે એ પોતાના રિઝર્વેશન્સ વ્યક્ત કરતા રહે છે પણ અંતો તો ગતવા આપ જોઈ કે જેમાં મહાગઠબંધનની હાલત થઈ રહી છે બનતું જ નથી એક જુદું બનાવે છે સપ બસપ નવીન પટનાયકજી મમતાજી અને ચંદ્રબાબુ નાયડુ જુદું બનાવે છે એટલે આ કંઈ બની રહ્યું નથી આ ગઠબંધન નથી પણ ઠગબંધન જે બની રહ્યું છે એને સરખામણીમાં આ નાનું નાનું રિજિયોનલ પ્રશ્નોને લઈને જે થોડી ઘણી મનમાં વાત હશે એ મને વિશ્વાસ છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગુજરાતના બીજા પનવતા પુત્ર અમિતભાઈના નેતૃત્વમાં આનું નિરાકરણ થઈ જશે અને કોઈ પણ જાતની તકલીફ વગર ભાજપ નેતૃત્વ એનડીએ બસો ને બ્યાસી કરતાં પણ વધારે ત્રણસો ને તેત્રીસ કરતાં પણ વધારે બેઠકો સાથે પૂર્ણ બહુમત વિજય પ્રાપ્ત કરશે બે હજાર ઓગણીસમાં ગુજરાતની બે હજાર સત્તર વિધાનસભાની જી ચૂંટણી

ગુજરાતમાં મુરબ્બી નરેન્દ્રભાઈના મોદીના ગયા પછી આનંદીબેન પટેલ આવ્યા ત્યાર પછી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી આવ્યા પરિણામે એમને આખી નરેન્દ્રભાઈની ગતિ જે હતી એ ગતિને વેગ આપ્યો છે જનસંઘની દિવાલો ઉપર જનસંઘની પેલા જે હોય ને દીપક એ બાસઠની સાલમાં પંદર વર્ષની ઉંમરે હું ખડી લઈને લાલ કલરની ખડી લઈ દિવાલો ઉપર દીપક ચિતરતો અને સડસઠમાં મારી પહેલી સભા થઈ અને હું જનસંઘનો પદાધિકારી બન્યો આજે મને ત્રેપન વરસ થયા હરેનભાઈ જીવશે ત્યાં સુધી જનસંઘ ભાજપના રહેવાના મર્યા પછી પણ મારા મારા વારસદારો પણ આ પાર્ટીને વફાદાર રહેવા મારો ઉપયોગ છેલ્લા પાંચ વર્ષમાં પાર્ટીએ કર્યો છે હું પાર્ટીનો પ્રદેશ કારોબારીનો સભ્ય છું પાર્ટીના દરેક કાર્યક્રમની અંદર જાઉં છું સભાઓ કરું છું મિટિંગો કરું છું ઇલેક્શનમાં જાઉં છું હમણાં ખાટલા બેઠકમાં ગયો છું પાર્ટી મને મોકલે છે હું જાઉં છું મારી જવાબદારી છે ન મોકલે તો પણ હું જાઉં કાર્ય કરતા છું એ ને છાસઠ સડસઠની ચૂંટણી કોર્પોરેશનની આવી ત્યારે મારી ઓગણીસ વર્ષની ઉંમર થઈ ત્યારે મેં અટલજીની મારા પર ખૂબ ખૂબ પ્રભાવ હતો એ મેં હિન્દીમાં ભાષણ કર્યું અને એ ભાષણ તત્કાલીન અમારા નેતૃત્વ પરમ શ્રદ્ધેય સ્વર્ગસ્થ નાથાભાઈ ઝઘડા પરમ શ્રદ્ધેય બસંતભાઈ ગણેશ ગડકર સ્વર્ગસ્થ એ બધાને ગમી ગયું ને કહું હરીન હવે તું આમાં સક્રિય થઈ જા મારા પિતાશ્રીને મળ્યા કે તમારા પાંચ દીકરાઓ છે એક દીકરો પાર્ટી માટે આપો અને પપ્પાએ પિતાશ્રીએ છૂટ આપી અને ત્યાંથી પછી કામ ચાલુ કર્યું ભણવાનું પણ સાથે નોકરી પણ સાથે આંદોલનો પણ કર્યા જેલવાસ પણ બેઠ્યો અને લાંબી કદર થઈ હું ચૂંટણીનો કાર્ય કરતા નથી હું પક્ષનો પાયાનો ઈંટ સમાન કાર્યકર્તા છું એટલે પાર્ટી મને જે કે હરેનભાઈ હમણાં ગ્રુપ મિટિંગમાં ત્રીસ લોકો હાજર ચાલીસ લોકો હાજર પણ હરેનભાઈ ગયા અને હરેનભાઈ કામ પાર્ટી માટે જીવન પર્યંત કરતા રહેવાના છે જે બી જવાબદારી આપે સ્વીકારવાની મેં કહ્યું ને ચૌદમાં કાર્યકર્તાઓની થોડી નારાજગી હતી એ મેં રજૂઆત કરી

સમાજના તમામ વર્ગોને અને પંડિત દંદ્યાલ ઉપાધ્યાયજી અમારા જનસંઘના જે આજે અમારે ભાજપના પણ અમારા વિચારક છે એક ચિંતક હતા એમણે જે વિચાર આપ્યો અંત્યોદય છેવાડાના માનવી સુધી પહેલાં પહોંચી જાઓ અને તમે જોયું હશે કે આદિવાસી બહેનો ગરીબ બહેનો ગામડાની અંદર પેલો માટીના ચૂલામાં લાકડા વીણી લાવે અને લાકડા વીણ્યા પછી એને ફૂંકી ફૂંકી બધું ધુમાડો અંદર જાય અને એને ચાર કરોડ થી પાંચ કરોડ લોકોને ગેસ આપવાનો ઓફ ચાર્જ સિલિન્ડર સિલિન્ડર આ મોટી વાત છે સાહેબ તમે સમજો આને દેશભક્તિ સાથે જોડાય અને આને આ દેશનો સામાન્ય માનવી અને તમામ પ્રકારની જાત ધર્મ કોમ સંપ્રદાયનો માનવી એ સુખી થાય સંપન્ન થાય એનું સ્વાભિમાન વધે એવું કાર્ય માને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે એ જ દેશ માટે આપણી ભક્તિ છે અને તમે જોયું હશે કે ફક્ત વિકાસની સાથે સાથે દેશની સંરક્ષણની પણ આપણી તાકાત હતી એ આજે વધી છે દુનિયા આપણો લોહામાનધું થઈ ગયું છે ફરી ગુજરાતમાં આવે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો છવ્વીસમાંથી વ્હીસ બે હજાર ચૌદની અંદર ગયા

ઓછી હતી પૂર્વ નોર્થ ઈસ્ટમાં ઓછી હતી એમાં વધવાની આપણી સીટો બધે સીટો વધશે ના નહીં ઘટે નહીં ઘટે મેં શું કહ્યું બસો બ્યાસીથી ઉપર આવશે તો ક્યાંથી બસો બ્યાસી ગુજરાતની છબ્બીસ તો આવશે જ મેં પહેલાં વાક્ય બોલ્યો એટલે ગુજરાતની છબ્બીસ ઉપરાંત પણ બસો બ્યાસીનો આંકડો પાર કરી દઈશું અમદાવાદ પૂર્વની કેટલી મુશ્કેલ ક્યાં કોઈ અમદાવાદ પૂર્વ તો ગુજરાતમાં તો ભાજપની આ છબ્બીસ બેઠકો છે ને એ ભાજપની જ બેઠકો છે આમ કહેવાય

આ સમજવું પડે દરેક કાર્યકર્તાએ આપણે જે કઈ છીએ પરેશભાઈ ચોક્કસ આવ્યા છે પરેશભાઈએ પણ સારું કામ કર્યું છે અને પરેશભાઈના ના કારણે લોકોમાં સંતોષ પણ છે પણ હવે બધાને સંતોષ આપવો એ કેટલીક વાર શક્ય બને નહીં કારણ કે

ભાજપની જે ટીમ છે અમિતભાઈએ કહ્યું ને અમારા વાન્ય અધ્યક્ષ બાર કરોડ કાર્યકર્તાઓ લાગી ચોટી પડે છે અને અમે કમળ જ જોઈએ છે દાખલો આપું નાનો સરખો હમણાં હું ખાટલા બેઠકમાં ગયો હતો ત્યારે એમણે એમ જ કહ્યું કે અમે જઈએ છીએ નરેન્દ્રભાઈ તો નામ જ નથી વાંચતા કમળ જોયું નહી થપ્પો માર્યો નહીં હવે આ ભણેલા લોકો બી આવું કે છે અને કાંકરિયાની પારે બેઠેલા પેલા પાણી પીનારા બેન હોય છે ને એ પણ આજ કે અમે વોટ આપવા જઈએ એટલે કમર જોઈને સિક્કો મારી દઈએ તો કન્ફર્મ કરશો કે ની અંદર તમે જે રીતે કીધું કે તમે એવું કીધું હતું પાંચ વર્ષ મારી લડવાની ઈચ્છા નથી એક રેસ્ટ લેવા માંગુ છું આ રેસ્ટ તો પૂરો થઈ ગયો ના રેસ્ટ મારો પૂરો થયો છે હવે હવે સૈનિક તૈયાર કરા પાર્ટી આદેશ હું સૈનિક તરીકે જ રહેવાનો છું મેં સૈનિકમાંથી રેસ્ટ મેં છૂટાયેલી પાંખમાંથી રેસ્ટ લેવાની વાત કરી હતી પણ સૈનિક તરીકે તો હું ચાલુ જ છું સૈનિક જ છું ટિકિટ મારા માટે મુદ્દો છે જ નહીં અને ક્યારેય મુદ્દો રહેશે નહીં ભાજપની રાષ્ટ્રીય આપણું મંડળ રાષ્ટ્રીય આપણી જે પાર્લામેન્ટરી બોર્ડ છે એ જેને બી ટિકિટ આપશે હરીને બાળક દિલ દઈને જાન નોછાવર કરી એની પાછળ પડી દિવસ રાત મહેનત કરી અને એ વ્યક્તિને જીતાડશે પોતાને આપશે તો પણ જીતવા માટે પૂરા પ્રયત્ન એ પાર્ટી એ પાર્ટી નક્કી કરવાનું છે